નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વીટ્સનું તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો. જે અત્યારે હાલમાં ફેશન છે અફઘાની, આપણે સલવાર, ન્યૂ ડિઝાઇન સલવારની, આપણે નીચે બેલ્ટવાળી આવે છે જે પણ કેનવાસ નાખીને, એવી તમને આજે સલવાર શીખવાડી સુંદર મજાની. તમે એમાં સિમ્પલ સલવાર હોય ને નીચે ચપટી ચપટી વાળી પણ તમે મોરીમાં લઈને અફઘાની આપણે સલવાર બનાવી શકો. મારી એ રીતે નથી આવતું એટલે મેં આ રીતે કાપડ ફોલ્ડ કર્યું. તમારે બાકી આડું ફોલ્ડ કરવાનું, બેલ્ટનું કટ કરીને કેવી રીતના કરવું એ હું ત્યાં ગમે ત્યાં તમને એક વિડીયો અપલોડ કરીને સમજાવીશ. આ આપણે પ્લાઝા ટાઈપનું ઇલાસ્ટિક વાળો તમને બતાવીશ ને નીચે આપણે ચપટી આવશે બરોબર. એની લંબાઈ ને પહોળાઈ બતાવી દઉં તમને. આ રીતે છે મારે લંબાઈ ને પહોળાઈ. મારે લંબાઈ વધારે છે એટલે 2 મીટર કાપડમાં ઘટે એટલા માટે હું આ રીતે મેં કાપડ ફોલ્ડ કરેલું છે. સુંદર મજાનો વિડીયો છે, હાલમાં બહુ ફેશન છે, તો આ રીતે તમે જરૂર ટ્રાય કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હવે આપણે ઉપર ઇલાસ્ટિક વાળું બનાવવાનું છે બરોબર. તો આપણે 3 ઇંચનું એક માર્કિંગ કરી લઈએ, કેમ કે 1 ઇંચનું આપણે 1 થી 1.5 ઇંચનું ઇલાસ્ટિક આવે ને 1.5 ઇંચ આપણે સિલાઈ માટે જાય બરોબર. એટલે મેં 3 ઇંચે માર્કિંગ કરી લીધું. આ રીતે આપણે 3 ઇંચનું માર્કિંગ કરીને એક લાઈન ડ્રો કરી લઈએ. આ રીતે આપણે ઇલાસ્ટિક વાળું તો 6 ઇંચ મારે વધારે મેં લીધું બરોબર. 6 ઇંચે માર્કિંગ કરી લઈએ. ટોટલ આપણે 14 ઇંચ થશે બરોબર. એ રીતે આપણે હવે સીટની લંબાઈ તો આ રીતે આપણે 14 ઇંચ રાખી દઈએ બરોબર. તમે 12.5-13 તમે તમારી પસંદગી વધારે રાખવું હોય તો રાખી શકો. આપણે 13 ઇંચ લઈ લઈએ બરોબર. સીટની પહોળાઈ છે તો 1 �િંચ આપણે કમ કરીને 13 ઇંચે માર્કિંગ કરી લઈએ. આ રીતે અહીંયા પણ તમારે આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું છે. 14 ઇંચ તો 14 ઇંચ બરોબર. આ રીતે પછી આપણે અહીંયા 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. આ રીતે રાખી ને એક આપણે અહીંયા ગોલાઈ દઈ દેવાની છે. આ રીતે જેમ રીતે પ્લાઝામાં આપણે કરીએ છીએ એ રીતે જ કરવાનું થશે. હવે આપણે અહીંથી લંબાઈ આપણે લઈ લઈએ. આ બેલ્ટનું બાદ કરીને લંબાઈ લેવાની છે બરોબર. તો 44 ઇંચની આપણી લંબાઈ છે તો નીચે આપણે 2 ઇંચનું આ રીતે બેલ્ટ આવશે બરોબર. આપણે જે મોરી ફોલ્ડ કરીએ એનો બેલ્ટ તો આપણે 2 ઇંચ એટલે આપણે 41 થશે બરોબર. તો એમાં 1/2 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માટે ઉમેરી લે. 41.5 આપણે લઈ લઈએ. 41.5 આ રીતે મારે લંબાઈ વધારે છે એટલે મેં ચપટીવાળી સલવાર નથી બનાવી. બાકી તમે ચપટીવાળી સલવારની નીચે ચપટી ને ઉપરે ચપટી એ રીતે બનાવી શકો બરોબર. મારે લેન્થ બહુ છે વધારે આ સલવારની એટલા માટે હું આ રીતે કટિંગ કરું છું. હવે નીચે આપણે ટોટલ આપણે 7 ઇંચની મોરી રાખીએ બરોબર. તેનું ડબલ કરી લેવાનું કેમ કે ચપટી આપણી આવશે તો 14 ઇંચ 14 ઇંચે માર્કિંગ કરી લેવાનું. આ રીતે નીચે તમે મોરીનું બેલ્ટ પણ નાના મોટું 3 ઇંચનો કરી શકો, 2 ઇંચનો કરી શકો, તમારી પસંદગી ઉપર હોય છે. આ રીતે આપણે આ માર્કિંગને જોઈન્ટ કરી લઈએ. આ રીતે જોઈ શકો છો. આ રીતે આપણું માર્કિંગ થઈ ગયું છે. હું હવે તમને કટિંગ કરીને બતાવું. આ રીતે તમે સલવાર કરી બહુ સુંદર લાગે છે. આ સલવાર નીચે કાપડ આપણે વધી રીતે કટ કરી લઈએ. આ રીતે આપણે નીચેનું કાપડ કટ કરી લીધું, વધેલું છે તે. હવે આ રીતે આપણે અહીં ગળીવાળો ભાગ છે બરોબર. આ રીતે 4 પાર્ટ હોવા જોઈએ બરોબર. એ ખાસ ધ્યાન દેજો. કાપડ ફોલ્ડ કરીએ ત્યારે આ ગળીવાળો ભાગ છે. તમારે ન હોય તો કટિંગ કરવાની જરૂરિયાત નથી બરોબર. આ રીતે હું બંને પાર્ટ અલગ કરી દઉં છું. મારે ઉપર ગળી છે એટલા માટે
નેક્સ્ટ વિડીયોમાં આમાં તમને સુંદર મજાનું કેવી રીતના તમારે નીચે મોરીના ભાગે ચપટી લેવી, કેવી રીતના નીચેની મોરીમાં બેલ્ટ લગાવવો, તેનું આપણે જે ઉપરની કુર્તી છે તેનો મારે બેલ્ટ લગાવવાનો છે. એટલે હું નેક્સ્ટ વિડીયોમાં તમને કેનવાસ સાથે કેવી રીતે પ્રેસ કરું બધું તમને બતાવીશ. આ રીતે મેં તમને સરળ રીતે બતાવી કે અફઘાની આપણે સલવાર હોય તો કેવી રીતના કટિંગ કરવી. આ રીતે સરળ રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.